हेलो फ्रेंड्स, आपનું હાર્દિક સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે ઓરિયો બિસ્કિટ કેક બનાવવાના છે, તો ચલો એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ નોટ કરી લઈએ। સૌપ્રથમ ઓરિયો બિસ્કિટ કેક બનાવવા માટે ઓરિયો બિસ્કિટ જોશે, ત્યારબાદ એક વાટકા જેટલું દૂધ જોશે, ઇનો જોશે, સુગર પાવડર જોશે। હવે આપણે કેક બનાવવાની રીત જોઈ લઈએ। હવે આપણે ઓરિયો બિસ્કિટ કેક બનાવવા માટે ઓરિયો બિસ્કિટને આ રીતે આપણે લેશું, ત્યારબાદ તેને ટ્વિસ્ટ કરીને તેની અંદરનું જે ક્રીમ છે એ આપણે બહાર કાઢી લેશું। આ રીતે આપણે બધા બિસ્કિટને ટ્વિસ્ટ કરીને એનું ક્રીમ છે એ બહાર કાઢી લેશું। તો આ રીતે આપણે ક્રીમ અને બિસ્કિટને બંનેને અલગ કરી લીધા છે। હવે આ જે ક્રીમ છે એને આપણે ઉપરનું લેયર બનાવવા માટે યુઝ કરશું, અને આ બિસ્કિટને આપણે ક્રશ કરી લેશું એક વાટકા દૂધની સાથે। તો આ રીતે આપણે બંનેને ક્રશ કરી લીધા છે, દૂધને અને બિસ્કિટને, અને આ રીતે આપણે જાડું છે એ આપણે બેટર તૈયાર કરી લીધું છે। હવે તેની અંદર આપણે થોડીક સુગર એડ કરીશું। આની અંદર આપણે 2 ચમચી જેટલો સુગર પાવડર એડ કરીશું, ત્યારબાદ આપણે ઇનો એડ કરીશું અને તેને આપણે બરાબર રીતે હલાવી લેશું। તો આ રીતે મિશ્રણને આપણે એક બાજુ સરખી રીતે હલાવવાનું રહેશે, બરાબર રીતે આપણે હલાવવું પડશે। હવે જે આપણે બિસ્કિટમાંથી ક્રીમ કાઢેલું હતું તેને આવી રીતે આપણે સરખી રીતે મિક્સ કરીને તેની અંદર આપણે 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું। આ જે મિક્સચર છે એને આપણે કેક ઉપર લગાવવા માટે લેયરમાં યુઝ કરીશું। આ રીતે આપણે મિક્સચર રેડી કરી લીધું છે, જે આપણે ક્રીમ માટે તૈયાર કર્યું છે। તો આ રીતે આપણે ક્રીમ રેડી કરી લીધું છે, જે આપણે કેકની ઉપર લગાવવાનું રહેશે। ચલો હવે આપણે બીજી રીત જોઈ લઈએ। હવે એક વાસણ લઈ તેની અંદર આપણે બટર લગાવી લેવાનું છે આ રીતે, ત્યારબાદ તેની અંદર આપણે થોડો મેંદો છે એ આ રીતે આપણે લગાવી લેશું। આ રીતે આપણે એમાં મેંદો લગાવવાનો રહેશે। ત્યારબાદ આપણે તેની અંદર મિશ્રણ નાખી દઈશું, જે બેટર આપણે રેડી કર્યું હતું તે। ત્યારબાદ આપણે એક પ્રેશર કુકર લેશું, તેની અંદર આપણે આ રીતે મીઠું નાખી દેશું અને સ્ટેન્ડ લગાવી દેશું આ રીતે। ત્યારબાદ તેની અંદર આપણે તૈયાર કરેલ બેટર આ રીતે મૂકી દેશું। ત્યારબાદ કુકરનું ઢાંકણું લગાવી આ રીતે આપણે કુકરની સીટી છે કાઢીને રાખવાની છે, અને તેને આપણે 20 મિનિટ સુધી કુકરને છે ગેસ ઉપર ચડાવવાનું રહેશે। હવે 20 મિનિટ થઈ ચૂકી છે અને આપણી કેક રેડી થઈ ગઈ છે। ત્યારબાદ આપણે ચાકાની મદદથી આ કેકની બધી કિનારી ઉપર આ રીતે આપણે કરી લેશું અને કેકને આપણે પ્લેટ ઉપર કાઢી લેશું। પ્લેટ પર કાઢ્યા બાદ આપણે આ કેકનો ઉપરનો ભાગ છે એ વધારાનો ભાગ આપણે કટ કરી લેશું, એટલે કે આ ભાગ છે આપણે કાઢી લેશું આ રીતે। હવે આપણે કેકનો વધારાનો ભાગ હતો એ આપણે કટ કરી લીધો છે, ત્યારબાદ આપણે આ કેકને 2 ભાગમાં વહેંચી લઈશું, એટલે કે 2 ભાગ કરી નાખશું। આ રીતે આપણે 2 ભાગ કરી લીધા છે। ત્યારબાદ આપણે બીજી પ્લેટ લેશું, તેને આપણે આ કેકના ભાગને ત્યાં મૂકી દેશું બાજુની પ્લેટ પર। ત્યારબાદ આપણે જે મિક્સચર રેડી કર્યું હતું, જે વ્હાઈટ ક્રીમ રેડી કર્યું હતું, તેનું લેયર આપણે આ કેક ઉપર લગાવી દેશું આ રીતે।
આ રીતે આપણે કેક ઉપર ક્રીમનું લેયર લગાવી દીધું છે। આ રીતે આપણે ક્રીમ લગાવી લીધું છે। ત્યારબાદ આપણે કેકનો બીજો ભાગ છે તે એની ઉપર આપણે આ રીતે રાખી દેશું। ત્યારબાદ આપણે ફરીથી ક્રીમનું લેયર લગાવીશું। આની ઉપર ક્રીમનું લેયર કરીશું આ રીતે। આ રીતે આપણે ક્રીમનું લેયર કરી લીધું છે। ત્યારબાદ આપણે બિસ્કિટનો આ રીતે ભૂકો કરેલો છે તેને આપણે એની ઉપર આ રીતે ગાર્નિશ કરી દઈશું। તો લો મિત્રો, આપણી ઓરિયો બિસ્કિટ કેક રેડી છે।